मक्का में था। गई वक्त अपने बायर रूल रजिस्टर अने कार्बन अवरोधक वर्ण संकेत अपने समझी सक्या। मित्रों एक बीजु उदाहरण आपूं, मानी लीए के मारी पासे कार्बन अवरोधक छे अने तेनू मूल्य 1760 ओम थी 2640 ओम छे। मित्रों ध्यान दी, ये कार्बन अवरोधक नू मूल्य 1760 ओम थी 2640 ओम छे। प्रश्न ये कि कार्बन अवरोधक नी स्टीक पर कया कया रंगो हशे। मित्रों आपने गया लेक्चर में कीधु के एकम दशक ने छूटा पाड़ी नाखो, पर मित्रों जो आनो एकम दशक छूटो पाड़ी छु तो तीजू पद घातांक नो आवशे, खरु ख्याल आवे? तीजू पद घातांक को ना आवे। એટલે મિત્રો ધ્યાનથી જો આ મોટું મૂલ્ય હોય આ નાનું મૂલ્ય હોય તો મિત્રો તમારે શું કરવાનું, બરાબર આવરીનું કે આ કાર્બન અવરોધકનું તમને જે મૂલ્ય આપ્યું છે આર એ તમને આપ્યું છે આર પ્લસ ડેલ્ટા આર, તમારો મૂળ અવરોધ આર છે, પણ આ ડેલ્ટા આર શું છે, આપેલા કાર્બન અવરોધકની ટોલરન્સ, એ ટોલરન્સ એને અંદર ઉમેરી, એટલે મોટો જવાબ આવવાનો, મોટો જવાબ એટલે ઇઝ ઇક્વલ ટુ 2640, અને આપણા અવરોધમાંથી હું ટોલરન્સ બાદ કરું તો આર માઇનસ ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ 1760। આવા બે સમીકરણો બની જશે, ચાલો બંને સમીકરણનો સરવાળો કરી નાખો, ડેલ્ટા ડેલ્ટા કેન્સલ તો 2R ઇઝ ઇક્વલ ટુ 0 0 બધી પડી 1, 14 14 બધી પડી 1, 4 4400 થયા। તો આર નું ઓરિજિનલ મૂલ્ય 4400 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 2200 ઓમ થઈ। મિત્રો ધ્યાન દો, આનો અર્થ શું થાય કે આપણા કાર્બન અવરોધકનું ખરેખર મૂલ્ય 2200 ઓમ છે, તો પછી એને આવું કેમ લખ્યું? તો મિત્રો ધ્યાનથી પેલી ટોલરન્સ યાદ કરો, કાં તો 0.5% હોય કાં તો 10% હોય, ખ્યાલ આવે છે, અને કાં તો 20%। હવે મારી પાસે કાર્બન અવરોધકનું મૂલ્ય 220 આવી ગયું, તો હું આ ગમે તે સમીકરણની અંદર કિંમત મૂકું તો આર ની કિંમત આમાં મૂકી તો 2200 પ્લસ ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ 2640 થશે, તો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ 2640 અને માઇનસ આ 2200 થશે, બિંદુ 4 4 અને 0, તો 440 જે તમારી પાસે ઓમ આયા એ આ કાર્બન અવરોધકની ટોલરન્સ આવી। તો મિત્રો આ 2200 ઓમ છે એના 10% કેટલા થાય, તો કે 220, અને આના 20% કેટલા થાય, તો કે 440। આનો અર્થ નક્કી થઈ ગયો કે મિત્રો આની આ જે કાર્બન અવરોધક આપેલો છે એ ખરેખર આવો છે 2200 ઓમ પ્લસ ઓર માઇનસ 20%। ખ્યાલ આવ્યો? તમારે આ આંકડા ઉપરથી તમને ખબર પડી જશે કે ટોલરન્સ 5% છે,
10% है के 20% है, नहीं तो तुमने कलर खबर नहीं पड़े। अब हमारी पास है कार्बन अवरोधक नु मूल्य आटलू थे, એટલે હું આને હું કરી નાખું ઇઝ ઇક્વલ ટુ એકમ 10 છૂટા પાડી નાખ્યા 10^2 પ્લસ ઓર માઇનસ 20%। હવે આપણે સૂત્ર મૂકીએ, BBO goes to Bombay via gateway 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9 આપણું સમીકરણ સાચું। હવે જો આ બારી એકમ ને દસ બંને બગડ્યા છે, બગડાની નીચે લા તો પહેલો પટ્ટો લા, બીજો પટ્ટો પણ લા, અને જો ઘાતાંક 10^2 એટલે ત્રીજો પટ્ટો પણ લા, પણ ટોલરન્સ કેટલી છે 20%। 20% ક્યારે વપરા, ચોથો પટ્ટો નથી એટલે ચોથો પટ્ટા માટે એક પણ રંગ નહીં। ચલો મિત્રો ક્લિયર, આવા બે ત્રણ પ્રશ્નો તમને ગૃહ કાર્યમાં હું આપી, પણ મિત્રો ધ્યાનથી તમને એની ટકાવારી કાઢે આવડવી જોઈએ, કો તો 5% હશે, કો તો 10% હશે અને કો તો 20% હશે, એ આંકડામાં છોકરાઓને કોઈ તકલીફ પડતી નથી હોતી। ચલો ઓકે, ચલો મિત્રો એક બીજી ચર્ચા કરવાની છે, ધાતુઓ મિશ્ર ધાતુઓ અને અર્ધવાહક આ ત્રણે ત્રણ દ્રવ્યો જેવી છે, એમની અવરોધકતા તાપમાનો સાથે જુદી જુદી રીતે બદલાય। જે દ્રવ્યોની અવરોધકતા વધારે હશે તો આપણને વાહકતા ઓછી મળશે, અને આપણો આ ચેપ્ટરનો ગોલ એવો છે મિત્રો કે ગમે તેવું આપણે એવું કોઈ મટીરિયલ શોધી નાખીએ કે જે મટીરિયલની અંદર આપણે સારામાં સારી વાહકતા મેળવી શકીએ। ચલો મિત્રો ક્લિયર, તો મિત્રો ધ્યાનથી બરોબર આવજો, વૈજ્ઞાનિકોએ એક એવું સમીકરણ તૈયાર કર્યું છે કે જે સમીકરણની મદદથી તમે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો એક સંબંધ પ્રસ્થાપિત આપણે કરી શક્યા છીએ। જુદા જુદા તાપમાને જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા જો જાણવી હોય તો એના માટેનું ખૂબ પ્રચલિત સમીકરણ છે મિત્રો, મિત્રો ધ્યાનથી, રો ટી ઇઝ ઇક્વલ ટુ રો જીરો કૌંસમાં 1 પ્લસ આલ્ફા કૌંસમાં ટી માઇનસ ટી જીરો। મિત્રો ધ્યાન, અવરોધકતાના ફોર્મો અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું આ સમીકરણ છે, આ સમીકરણને આપણે અવરોધના ફોર્મો પણ લખી શકીએ છીએ, તો આનું આ સમીકરણ આવું આવે છે, આર ટી ઇઝ ઇક્વલ ટુ આર જીરો કૌંસમાં 1 પ્લસ આલ્ફા કૌંસમાં ટી માઇનસ ટી જીરો। આ સૂત્ર આવું છે, આ અવરોધ આપે છે, આ રી અવરોધકતા આપે છે। હવે મિત્રો ધ્યાનથી સમજો કે આ ગોટી શું છે, તો ટી તાપમાને આપેલા દ્રવ્યની અવરોધકતા, રો જીરો જોઈએ કે કોઈ સંદર્ભ તાપમાન, તમે સંદર્ભ તાપમાન કયું લીધું છે એ સંદર્ભ તાપમાને આપેલા દ્રવ્યની અવરોધકતા। ચલો મિત્રો કમ્પ્લેટ, આપણા પાઠ્ય પુસ્તકની અંદર 0 કેલ્વિન તાપમાને જુદા જુદા દ્રવ્યોની અવરોધકતાનો એક કોઠો આવ્યો, આનો અર્થ એ થાય મિત્રો કે સંદર્ભ તાપમાનને જે અવરોધકતા હશે એ લગભગ તમને આપેલી હશે। મિત્રો આગળ વધું છું, 1 પ્લસ આલ્ફા, આ જે આલ્ફા છે મિત્રો એ આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણાંક છે, મિત્રો ધ્યાનથી આ આલ્ફા જે છે
એ જુદા જુદા દ્રવ્યોનો એક અચળાંક છે અને એ અચળાંકને કહેવામાં આવે છે અવરોધકતાનો તાપમાન ગુણાંક જેનો એકમ અંશ સેલ્સિયસ ઇન્વર્સ કે કેલ્વિન ઇન્વર્સ છે આલ્ફાનો એકમ અંશ સેલ્સિયસ ઇન્વર્સ કે કેલ્વિન ઇન્વર્સ છે આ જે આલ્ફા છે એ મિત્રો જુદા જુદા ધાત્વિક પદાર્થો માટે અવાહક પદાર્થો માટે મિશ્ર ધાતુઓ માટે આ બધાના અવરોધકતાના તાપમાન ગુણાંકનો પણ આપણા પાઠ્યપુસ્તકે એક કોઠો છાપે ટૂંકમાં મિત્રો આર્યો એક અચળાંક જ છે એટલે કોઈ ચિંતાનું કારણ દેખાતું નથી ચલો કેપિટલ ટી જે તાપમાને તમારે અવરોધકતા નક્કી કરવી છે એ તાપમાન ટી ઝીરો આપણું સંદર્ભ તાપમાન અને એ પ્રમાણે અર્ધવાહકો માટે આલ્ફાનું મૂલ્ય ઋણ જે તમને કોઠાઓમાં આપેલું જ છે મિત્રો ધ્યાનથી સમજો ધાતુ પદાર્થો માટે આલ્ફાનું મૂલ્ય ધન છે અર્ધવાહકો માટે આલ્ફાનું મૂલ્ય ઋણ હોય તો મિત્રો ધ્યાનથી આ બંને સમીકરણો તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે સાથે સાથે એના એમસીક્યુ એના દાખલા આ સૂત્ર અનુસાર તમારે ગણવાના છે એટલે ખૂબ ગજબનું સમીકરણ છે સમીકરણ સાધું છે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે ચલો ઓકે હવે જુદા જુદા પ્રયોગો કરી અને મિત્રો આપણે શું કર્યું ધાતુ પદાર્થો માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ કર્યો મિત્રો કેટલીક વખત બે ગુણની અંદર પરીક્ષામાં પણ પૂછાય એટલે આંકડાકીય માહિતી પર તમારે લખવી પડશે જો મિત્રો ધાતુ પદાર્થો માટે મેં અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરેલો છે અને એ તાપમાનના આલેખની અંદર મિત્રો અવરોધકતા 10⁻¹ ઓહ્મ ઇન્ટુ મીટરના ક્રમાંકની મિત્રો ખાસ ધ્યાન રાખજો બીજી વસ્તુ આ ઝીરો તાપમાન આર 50 100 150 આ બધા કેલ્વિનની અંદર તાપમાન લખેલા છે હવે મિત્રો જો 0 કેલ્વિન તાપમાને આપણે ગ્રાફની શરૂઆત ઉગમ બિંદુએથી નથી કરી આનો અર્થ મિત્રો શું થાય કે જો શુદ્ધ ધાતુઓ આપણી પાસે હોય શુદ્ધ ધાતુ શુદ્ધ ચાંદી સોનું કેવી શુદ્ધ ધાતુ હોય તો શુદ્ધ ધાતુની અવરોધકતા 0 કેલ્વિન તાપમાને 0 હોય એનો અર્થ શું થાય કે મેં ધાતુઓ માટે જે ગ્રાફ દોરેલો છે એ બિલકુલ પ્યોર શુદ્ધ ધાતુ નથી એટલે મેં ગ્રાફની શરૂઆત સેલ ઉપરથી કરી મિત્રો ધ્યાનથી જેમ જેમ તાપમાન વધતું જાય છે એમ થોડો સમય સુધી તાપમાનના વધારા સાથે અવરોધકતા ખૂબ વધતી જણાતી નથી આલેખ લગભગ રેખીય મળે પણ જેમ જેમ તાપમાન વધારું છું એમ એમ એની અવરોધકતા ના મૂલ્યમાં ખૂબ મોટો વધારો થાય તો મિત્રો આ જે ગ્રાફ જોતી આપણને સુલેખ મળતો હોય છે એની અવરોધકતાની અંદર જાજો ડિફરન્સ પડતો નથી એવા તાપમાનોનો લગભગ આ સંદર્ભ તાપમાનો તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય ચલો મિત્રો કે બહુ સ્પષ્ટ વાત છે ધાતુ પદાર્થો માટે એનું તાપમાન વધારતા તેની અવરોધકતામાં વધારો થાય છે એટલે વાહકતા ઘટવાની અને મિત્રો એક બીજું સૂત્ર રો ઇઝ આપણે ભૂતકાળની અંદર ગયા લેક્ચરની અંદર તાવ્યું છે રો ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એની સ્ક્વેર ટુ મિત્રો ધ્યાનથી સાંભળજો એમ શું છે માસ ઓફ ઇલેક્ટ્રોન એન શું છે ધાતુના એકમ કદમો રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનનો વિભાગ તો આપણા પાસે તો વધ્યો રિલેક્સેશન ટાઈમ મિત્રો ધ્યાનથી ધાતુઓ માટે
તાપમાનના મૂલ્યો જેમ જેમ વધારીએ છે ને એમ એનનું મૂલ્ય લગભગ તાપમાનથી સ્વતંત્ર છે, એનનું મૂલ્ય બદલાતું નથી। એકમ કદમો રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા લગભગ ધાતુઓમાં બદલાતી નથી, એટલે એમ એન અને ઈ અચળ છે। પણ તાપમાન વધારીશું એટલે મિત્રો ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ઘટશે, એટલે ટો ઘટશે, અને ટો ઘટશે તો રો વધવાનો મિત્રો। તો મિત્રો ધ્યાનથી ધાતુઓ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ મેં તમને બતાડ્યો છે, કદાચ પરીક્ષામાં પૂછાય તો તમારા આંકડાકીય માહિતી પણ આપવાની રહેશે। ચલો ઓકે, ચલો બીજો છે મિશ્ર ધાતુ, નિક્રોમ, મેંગેની, ટંગસ્ટન જેવી જે મિશ્ર ધાતુઓ છે મિત્રો, એ મિશ્ર ધાતુની અવરોધકતા લગભગ તાપમાનથી સ્વતંત્ર, અને મિશ્ર ધાતુ હશે એટલે ઝીરો કેલ્વિન તાપમાને પણ એને કઈક અવરોધકતા હશે, એટલે શૂન્ય કેલ્વિન તાપમાને મિશ્ર ધાતુઓને કઈક અવરોધકતા છે જ પહેલેથી। પરંતુ ધ્યાનથી ગ્રાફ જોયેલો, જો અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરેલો, અવરોધકતા માઇક્રો ઓમ ઇન્ટુ સેન્ટીમીટર નો લીધેલી મિત્રો, માઇક્રો ઓમ ઇન્ટુ સેન્ટીમીટર નો લીધેલી। હવે જો ગ્રાફની શરૂઆત એને અહીંયાથી કરી, પણ મિત્રો તાપમાનના વધારા સાથે અવરોધકતામાં ખૂબ મોટો વધારો નથી થતો અહીં, એટલે ગ્રાફ આમ સીધો ઊંચો નહીં દોરી નાખવાનો। જો તાપમાનનો કેટલા વધારા કર્યા છે, 200, 400, 600, 800, પણ એની કમ્પેરિઝનમાં નિક્રોમ, મેંગેની, ટંગસ્ટન જેવી મિશ્ર ધાતુની અવરોધકતાનો ખૂબ મોટા વધારા નથી થતા, ખ્યાલ આવે છે? તો આ છે મિત્રો મિશ્ર ધાતુ। ચલો ધ્યાનથી, એની સામે છે અર્ધવાહક, સેમિકન્ડક્ટર, જર્મેનિયમ, સિલિકોન। મિત્રો ધ્યાનથી એનો ગ્રાફ જુઓ, અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરેલો, જેમ જેમ તાપમાન વધારતો જઉં છું એમ એમ એની અવરોધકતા ઘટે છે। મિત્રો ખૂબ સરસ દ્રવ્ય છે કે જે આપણે જરૂરી છે, વાહકતા આપણે વધારે જોઈએ। તો મિત્રો જો આનો જેમ જેમ તાપમાન હું વધારતો જઉં છું તેમ તેમ આની અવરોધકતા ક્રમશઃ ઘટતી જાય, અને ઘટતી જાય તો એની વાહકતા વધતી જાય। તો મિત્રો ધ્યાનથી, કદાચ બે ગુણની અંદર આપણને ધાતુ, મિશ્ર ધાતુ અને અર્ધવાહક માટે રો વિરુદ્ધ ટીના આલેખ દોરી અને સમજૂતી આપવાનું કે, તો દરેક આલેખની આપણે બબે બબે ત્રણ લીટીઓ લખી અને ત્રણ આલેખો દોરી આલેખની અંદર સ્કેલમાં પણ લખીશું, પાઠ્ય પુસ્તકે એના સ્કેલમાં પણ લખેલા છે, અને આ સૂત્રો જે છે એ સૂત્રો માગે તો તમારે સૂત્રો પણ આપવા પડે, આ પણ સૂત્ર ઘણી વખત માગે છે, આ સૂત્રની તારાવળી પણ ઘણી વાર બે ગુણની અંદર પૂછે ચૂકેલી છે, એટલે મિત્રો એક બાજુથી તમે પ્રશ્નોને તૈયાર કરવા માંગો। ચલો ઓકે, તો પહેલા ત્રણે ત્રણ આલેખ દોરી નાખો, પછી હું અવરોધની અંદર આગળ વધીશ। મિત્રો હવે અવરોધકોનું શ્રેણી અને સમાંતર અવરોધક ધક્કોનું શ્રેણી જોડાણ, જેમ કેપેસિટરોનું શ્રેણી જોડાણ ભણ્યા એમ અવરોધકોનું શ્રેણી જોડાણ। મિત્રો ધ્યાન, કેપેસિટરને પરિપથમો દર્શાવવા માટે આ કેપેસિટરનો પરિપથ સંકેત, વિદ્યુત કોષોને પરિપથમો દર્શાવવા માટે આ વિદ્યુત કોષનો પરિપથ સંકેત। મિત્રો પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, આ પોઝિટિવ નેગેટિવ આના ઉપર એક એરો મારેલો હોય વેરિંગ બેટરી,
એનું વિદ્યુત સ્થિતિમાન નો તફાવત તમે બદલી શકો, 2 વોલ્ટ 4 વોલ્ટ 10 વોલ્ટ એવો કરી, પણ આ પરિપથ સંકેત છે મિત્રો. એ પ્રમાણે વ્યવહારની અંદર જે વાયર વુંડ રજિસ્ટરો છે, એ રજિસ્ટરો આપણી લેબોરેટરીનો જે હોય છે એ 3 પ્રકારના મિત્રો ધ્યાન દે. એમાં પહેલો જે અવરોધ છે એ અવરોધ આપણે કાયમ માટે પરિપથની અંદર આ રીતના મૂકીશું. આ છે અવરોધક, અવરોધનો પરિપથ સંકેત. મિત્રો બીજો એક અવરોધ એવો વપરાય છે લેબોરેટરીનો જેનું નામ છે ચલ અવરોધક. આનું નામ છે ચલ અવરોધક, જેને અંગ્રેજીમાં કહેવાય છે રિયોસ્ટેટ. મિત્રો ધ્યાનથી, આ અવરોધક એક એવો અવરોધક છે કે જેનું મૂલ્ય તમારી ઈચ્છા પ્રમાણે તમે બદલી શકો, પણ આનો એક ખામી પણ છે કે તમે મૂલ્યને જાણી ના શકો. તમે એનું મૂલ્ય વધારવા માંગો છો તો વધારી શકો, એનું મૂલ્ય ઘટાડવા માંગો છો તો ઘટાડી શકો, પણ કેટલું ઘટ્યું કે કેટલું વધ્યું એ તમને ખબર ના. એટલે જે પ્રયોગોની અંદર આપણે અવરોધકના મૂલ્યો ખાલી વધારવાના ઘટાડવાના જ હોય, મૂલ્ય જાણવાના ના હોય, તો મારી આ અવરોધક વપરાય. આ છે ફિક્સ અવરોધ. ફિક્સ આનું જે મૂલ્ય હોય, 25 50 100 જે હોય એ ફિક્સ અવરોધ, આનું મૂલ્ય ના હોય. આ ચલ અવરોધ. અને ત્રીજો મિત્રો ખૂબ અગત્યનો ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળામાં આપણે સાધન વાપરવાના છીએ, જેનું નામ છે રેજિસ્ટ્રેશન બોક્સ, જેને આર્મી કહેવાય. મિત્રો આ સાધન કેવું હોય છે કે આ સાધનની ઉપર આવી જુદી જુદી કળો હોય, ચાવીઓ હોય, બરોબર, એની ઉપર એના મૂલ્યો પણ લખેલા હોય, 20 ઓહ્મ 10 ઓહ્મ 50 ઓહ્મ 100 ઓહ્મ 200 ઓહ્મ 1000 ઓહ્મ 2000 ઓહ્મ જેવી અવરોધક પેટી. આ પેટીઓ ખૂબ મોટી મોટી પણ હોઈ શકે. આને કહેવાય અવરોધક પેટી. મિત્રો આ અવરોધક પેટીની અંદરથી તમે જે ચાવી કાઢો એટલો અવરોધ પરિપથમો ગણાય. તમે 500ની ચાવી કાઢી લીધી તો અવરોધ પરિપથ તો અવરોધ કેટલો? 500. તમે એક કરતા વધારે ચાવી પણ કાઢી શકો. આનો અર્થ શું થાય મિત્રો કે અવરોધક પેટી એક એવું સાધન છે કે જેની મદદથી અવરોધ તમે વધારી પણ શકો, ઘટાડી પણ શકો અને મૂલ્ય જાણી પણ શકો. આમાં એ વ્યવસ્થા નથી. તો મિત્રો લેબોરેટરીની અંદર આપણે આવા 3 અવરોધકોનું સાથે કામ કરવાનું. નંબર 1 છે ફિક્સ અવરોધ, નંબર 2 છે ચલ અવરોધ, અને નંબર 3 છે રેજિસ્ટ્રેશન બોક્સ આર્મી. તો મિત્રો ધ્યાનથી વાપરો. ઓમ નામના વૈજ્ઞાનિકે શું કહ્યું? ઓમ નામના વૈજ્ઞાનિકે જુદી જુદી ધાતુઓના અવરોધો શોધવા માટેના પ્રયોગો કર્યા, અને એના ઉપરથી આપણને નિયમ શું આપ્યો? આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ. તો મિત્રો એ પ્રયોગ એને કેવી રીતે કર્યો હતો અને પ્રાયોગિક રીતે એને એની ગોઠવણી કેવી રીતે કરી હતી મિત્રો સમજવા જેવી છે. માની લઈએ કે મારી પાસે એક અવરોધ છે, આ એક અવરોધ છે જેનું મૂલ્ય મારે નક્કી કરવાનું છે. તો મિત્રો ધ્યાનથી, આની સમાંતરમાં, આ અવરોધની સમાંતરમાં અહીંયા એક વોલ્ટમીટર જોઈએ. આ છે વોલ્ટ. એની શ્રેણીનો પ્રવાહ જાણવા માટે અહીં ગણી 1 મિલિએમીટર જોઈ દીધું. આ છે મિલિએમીટર. અંદરથી પ્રવાહ પસાર કરવા માટે મિત્રો અહીંયા એક વિદ્યુત કોષ જોડી દીધો કે બેટરી જોડી દીધી, બેટરી જોડી દીધી. અને અહીંયા મિત્રો એક કળ, એક કળ,
અહીંયા આકરની સાથે મિત્રો અહીંયાડી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલવા માટે અહીંયાડી એક રિયોસ્ટેટ રાખ્યો અને આનો એક છેડો જે વધ્યો હતો એ આની અંદર રાખ્યો મિત્રો ધ્યાનથી ઓમના નિયમના પ્રયોગની આ સર્કિટ ડાયાગ્રામ છે આ અવરોધના બે છેડે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલી અને તેમાંથી વહેતો પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને મળી જશે વોલ્ટમીટરની મદદથી આની મદદથી તમને પ્રવાહ મળી જશે તો તમારી પાસે સૂત્ર છે R is equal to V upon I ચલાયો R is equal to V upon I તો તમે જે વાહક જે ધાતુનો કે જે કઈ દ્રવ્યનો અવરોધ લીધો હશે એનો અવરોધ તમે આ પ્રયોગની મદદથી શોધી શકો ચાલો મિત્રો કોન્ક્રેટ છે હું ફરીથી મુદ્દા ઉપર આવી જઉં અવરોધકોનું શ્રેણી જોડાણ મિત્રો કેપેસિટરનું આપણે શ્રેણી જોડાણ ભણી ચૂક્યા છીએ સમાંતર જોડાણ પણ ભણી ચૂક્યા છીએ મિશ્ર જોડાણ પણ આપણે એમસીક્યુ પ્રશ્નોની અંદર ભણી ચૂક્યા છીએ અવરોધકોનું શ્રેણી તો મિત્રો અવરોધકોનું શ્રેણી જોડાણ કેવું હોય માની લઈએ કે મારી પાસે એક અવરોધક છે માની લો કે R1 આ છે માની લો કે R2 અને આ છે R3 આ છે અવરોધ R1 આ છે R2 અને આનો R3 આ અવરોધકનો આવ્યો છેડો અને આ છેલ્લા અવરોધકનો આવ્યો છેડો હું એક વિદ્યુત કોષ સાથે એક વિદ્યુત કોષ સાથે મિત્રો પરિપથ પૂરો કરી નાખ્યો છે પરિપથ પૂરો કરી એટલે આની અંદરથી વિદ્યુત પ્રવાહ વહેવા માંડશે વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા પોઝિટિવ થી નેગેટિવ જવા એટલે આની અંદરથી વહેતો પ્રવાહ માની લો કે આઈ જેટલો છે તો એ પ્રવાહ આમાંથી પસાર થશે આમાંથી પસાર થશે આમાંથી પસાર થશે આખો પરિપથ પૂરો થશે મિત્રો ધ્યાનથી સમજો અવરોધકોને એકબીજા સાથે એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન જ હોય તો તેવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય યાદ કરજો કેપેસિટરનું શ્રેણી જોડાણ કેપેસિટરની દરેક પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર સમાન જ હોય આમો દરેક અવરોધકમાંથી વહેતો પ્રવાહ સમાન જ હોય પરંતુ જો હવે આ અવરોધ લીધો મેં તો આની અંદરથી આઈ જેટલો પ્રવાહ પસાર થશે ઓમનો નિયમ શું છે આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ ધેરફોર વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર થશે વી બરાબર આઈ ઇન્ટુ આર થશે તો મિત્રો ધ્યાન દે આ જે પહેલો અવરોધક છે એ પહેલો અવરોધકતા આ બે ટર્મિનલો વચ્ચે ત્યાંથી વહેતો પ્રવાહ આવી જશે તો આ જે આ અવરોધકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આઈ ઇન્ટુ આર વન થશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ અવરોધકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 બરાબર આઈ ઇન્ટુ આર વન હશે હવે આ બે છેડા જેટલું તો કે આઈ ઇન્ટુ R2 જેટલો હશે આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 બરાબર I ઇન્ટુ R અને આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R3 હશે તો નિયમ બની ગયો મિત્રો કે અવરોધકોને એકબીજા સાથે એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધકમાંથી વહેતો પ્રવાહ સમાન જ હોય તો અવરોધકોનું આ જોડાણ શ્રેણી જોડાણ કહેવાય પરંતુ અવરોધકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોવો જરૂરી નથી ખ્યાલ આવે તમને જો મિત્રો આનો વિદ્યુત સ્થિતિમાન આઈ ઇન્ટુ આર આઈ ઇન્ટુ આર આઈ ઇન્ટુ આર જુદો જુદો છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો પણ માની લો કે કોઈ છોકરો એમ કે હું તૈને તૈ અવરોધના મૂલ્યો સરખા લઉં તો પીડી સરખો થાય છતાં એ શ્રેણી જોડાણ
એટલે વિદ્યુત સ્થિતિમાન નો તો કેપેસિટરમાં આવું છે ખ્યાલ આવે છે તમને કે શ્રેણી જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાન નો તફાવત અવરોધકના બે છેડા વચ્ચે સમાન હોવો જરૂરી હોતો નથી ચલો ખબર તો મિત્રો ધ્યાનથી મેં લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાન કેટલો હોય છે તો કે વી જેટલો તો કૂવામાં હોય એટલું હવાડ અમજાય ખ્યાલ આવે છે તો મારી પાસે શ્રેણી જોડાણ માટે એક જ સૂત્ર આવી ગયા વી બરાબર વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી બિલકુલ સરળ છે મિત્રો તો વી ઇઝ ઇક્વલ ટુ ચલો આઈ ઇન્ટુ આર વન પ્લસ આઈ ઇન્ટુ આર ટુ પ્લસ આઈ ઇન્ટુ આર થ્રી આઈ ને કોમન લઈ લો તો v ઇઝ ઇક્વલ ટુ i ઇન i કૌંસમાં r1 પ્લસ r2 પ્લસ r3 i ને છેદમાં લઈ લો તો v upon i ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2 પ્લસ r3 સમીકરણ નંબર 1 આપી દો હવે મિત્રો ખ્યાલ આવ્યો હવે હું આ સર્કિટને શું કરું છું કે હું આ ત્રણે ત્રણ અવરોધની જગ્યા પર એક સમતુલ્ય અવરોધ કેપિટલ આર ધારું મિત્રો સમતુલ્ય અવરોધ કોને કહેવાય ખબર છે કે જે એ અવરોધને જો હું V1 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડું ને તો એમાંથી વહેતો પ્રવાહ I જેટલો હોવો જોઈએ તો માની લો કે હું આનો સમતુલ્ય અવરોધ આર ધારી દઉં તો સર્કિટ કેવું થઈ જાય તો મિત્રો ધ્યાન દો માની લો કે આનો સમતુલ્ય અવરોધ કેપિટલ આર છે એની સાથે મેં વિદ્યુત કોષ જોડ્યો એનો H આવી આ પ્લસ આ માઇનસ વહેતો વિદ્યુત પ્રવાહ આવી જો મિત્રો આવું રહેતું હોય ને તો એનો અર્થ એ થાય કે કેપિટલ આર જે છે એ આર વન આર ટુ અને આર થ્રી નો સમતુલ્ય અવરોધ છે હવે મિત્રો જો ફેમિલી નાનું થઈ ગયું હવે ફેમિલી નાનું થઈ ગયું એટલે તમે આના ઉપર તો ડાયરેક્ટ ઓહ્મનો નિયમ લાગુ પાડી શકો તો સમતુલ્ય અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ થાય વી અને આઈ તો આને સમીકરણ નંબર આપી દઉં છું બે પણ મિત્રો ધ્યાનથી આ કેપિટલ આર ગમે તેવો નથી એ આ ત્રણે ત્રણનો શું છે સમતુલ્ય અવરોધ છે તો મિત્રો સમીકરણ એક અને સમીકરણ બે ની સીધી સરખામણી કરો તો v upon i r v upon i therefore સમતુલ્ય અવરોધ r is equal to r1 plus r2 plus r3 આ શું છે શ્રેણી અવરોધનો અવરોધકોનો સમતુલ્ય અવરોધ તો હું આને RS વડે દર્શાવું એસ પોસિબલ શ્રેણી જોડાણ તો મિત્રો ધ્યાનથી શ્રેણી જોડાણનો અવરોધ બિલકુલ આસાનીથી મળે ત્રણે ત્રણ અવરોધકોનો સરવાળો કરી નાખો મને એન અવરોધકો આપેલા હોય તો પ્લસ સો ઓન પ્લસ આર ચાલો મિત્રો કમ્પ્લીટ છે તો સમતુલ્ય અવરોધ મિત્રો ધ્યાનથી કેપેસિટર નું મેં ઉદાહરણ આપ્યું માન લો કે મારી પાસે બે અવરોધ છે એક R1 is equal to માન લો કે 20 ઓહ્મ છે બીજો R2 is equal to માન લો કે 5 ઓહ્મ છે અને આ બંને અવરોધોને હું શ્રેણીમાં જોડું તો એનો સમતુલ્ય અવરોધ R is equal to R1 plus R2 is equal to 20 ને 5 25 ઓહ્મ સૌથી મોટા મૂલ્ય કરતાં પણ મોટો આવે મિત્રો બે ગુણની નથી એમ પૂછી શકાય પણ અગત્યના પોઈન્ટો મિત્રો કરાયા બરોબર ધ્યાનથી સાંભળો કે શ્રેણી જોડાણ અવરોધકો શ્રેણી જોડાણો જ્યારે હોય ત્યારે દરેક અવરોધકમાંથી વહેતો પ્રવાહ સમાન ન જ હોય પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોવો જરૂરી નથી બીજી બાબત કે કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ R1 plus R2 plus R3 and so on. ચલો ઉત્તર લખ્યું છે મિત્રો શ્રેણી જોડાણમાં એક વસ્તુ યાદ રાખવાની તમને ખ્યાલ આવે જો કોઈ પણ અવરોધનો ભંગાણ પડે ને મિત્રો સમજી ગયા કોઈ પણ અવરોધનો ભંગાણ પડે તો આખો પરિબળ બંધી જાય જો માની લો કે આ આ મિત્રો આવો કોઈ અવરોધ જેવું ઇન્સ્ટ્રુમેન્ટ હોતું નથી મિત્રો આ બધા વાહક તારોથી બનેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે
માન કે આપણે એક બલ્બ લઈએ તો અંદર પહેલો બલ્બ જોડેલો છે, બીજો બલ્બ જોડેલો છે, ત્રીજો બલ્બ જોડેલો છે, તો માની લઈએ કે આ બલ્બની અંદર ખરાબી આવી ગઈ, બગડી ગયો, તો મિત્રો બધું બંધ થઈ ગયું, કારણ કે પરિપક્વ પૂરો હતા ને. એટલે મિત્રો તફાવતના મુદ્દામાં એક વસ્તુ નોંધવા લેવી છે કે આની અંદર અવરોધકોનું જે શ્રેણી જોડાણ છે એ શ્રેણી જોડાણની અંદર કોઈ પણ એક અવરોધ બગડે અથવા એનું ભંગાણ સર્જાય તો સમગ્ર પરિપક્વ બની જાય. ચલો મિત્રો સમજાય. ચલો હવે અવરોધકોનું સમાંતર, અવરોધકોનું સમાંતર. મિત્રો ધ્યાન, માની લઈએ કે મારી પાસે ત્રણ અવરોધ છે. આ પહેલો અવરોધ, આ માની લો કે બીજો અવરોધ, અને માની લો કે આ ત્રીજો. આનું મૂલ્ય આર વન, આર ટુ અને આર. ત્રણે ત્રણ અવરોધના એક તરફના છેડાઓ નું એક બાજુ સંયોજન કે ના, આ ત્રણે ત્રણ છેડાઓનું બીજી એક બિંદુ પાસે સંયોજન કરી નાખું, આનું નામ પાડી નાખું છું એ, આનું નામ પાડી નાખું છું બી. એ અને બી સાથે માની લો કે મેં એક વિદ્યુત કોષ જોડી દીધો, બી પ્લસ માઇનસ. મિત્રો અવરોધકોનું સમાંતર જોડાણ કહેવાય. હવે આ સેલ તમે જોયો છે એટલે પોઝિટિવ થી નેગેટિવ તરફ વિદ્યુત પ્રવાહ વહેવાનો. હવે મિત્રો જોયું આ વિદ્યુત પ્રવાહ આ જંકશન પાસે આવશે. આને કહેવાય જંકશન, સંયોજન બિંદુ. હવે જંકશન પાસે આવશે એટલે આ જે પ્રવાહ છે તે પ્રવાહના ત્રણ ફોટા પડશે. મિત્રો માની લઈએ કે આમો વિદ્યુત પ્રવાહ ગયો આઈ વન, આમો ગયો માની લો કે આઈ ટુ, અને આમો ગયો માની લો કે આઈ થ્રી. ખબર છે એ આઈ વન વિદ્યુત પ્રવાહ અહીંયા આવશે, આ આઈ ટુ વિદ્યુત પ્રવાહ અહીંયા આવશે, અને આઈ થ્રી વિદ્યુત પ્રવાહ અહીંયા આવશે. અહીંયા આઈ અને વળી પાછા બી બિંદુ પાસે ભેગા થશે, બની ગયો આઈ. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો, શ્રેણી જોડાણ દરેક અવરોધકમાંથી વહેતો પ્રવાહ સમાન જ હોય. આમાં તમે જોઈ શકો પ્રવાહ સમાન નથી. પણ માની લઈએ કે કોઈ છોકરો એમ કે સાહેબ તને તે અવરોધકના મૂલ્યો સરખા હોય તો ખ્યાલ આવે છે. આ માની લો કે 9 એમ્પિયર છે, આ માની લો કે 9 એમ્પિયર છે, અને તને તે અવરોધકના મૂલ્યો સરખા હોય તો આમોથી ને ત્રણ એમ્પિયર, આમોથી ને ત્રણ એમ્પિયર, અને આમોથી ને ત્રણ એમ્પિયર, તો શું શ્રેણી જોડાણ કહેવાય? જવાબ છે ના. તો આનો અર્થ મિત્રો શું થાય કે જો અવરોધકોને તમે સમાંતરમાં જોડેલા હોય તો દરેક અવરોધકમાંથી વહેતો પ્રવાહ સમાન હોવો જરૂરી નથી. પણ જો મિત્રો આ અવરોધના બે છેડા વિદ્યુત કોષ સાથે, આ અવરોધના બે છેડા વિદ્યુત કોષ સાથે, આ અવરોધના બે છેડા વિદ્યુત કોષ સાથે, આનું અર્થ શું થયો મિત્રો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન. તો મિત્રો કેપેસિટરના જેવું જ છે, પણ સૂત્રો મિત્રો ખાસ ધ્યાન રાખજો ઉલટા પુલટા, અવરોધકના અને કેપેસિટર. તમે આ શ્રેણી જોડાણમાં જોયું તો શ્રેણી કેપેસિટરોને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે તો 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 સમીકરણ, અને અવરોધકોને શ્રેણીમાં જોડ્યા આ બરાબર આર વન પ્લસ આર ટુ એન્ડ સો ઓન છે, અને આ મિત્રો સમાંતર જોડા. તો મિત્રો સમાંતર જોડાની અંદર હું આવું કરી શકું મિત્રો ધ્યાનથી, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી. આઈ ના ત્રણ ભાગ પડ્યા. ચલો મિત્રો હવે હું અવરોધોની ઓહ્મનો નિયમ જાણું છું, આર બરાબર બી અપોન આઈ, therefore I is equal to V upon R થશે. બરોબર છે? તો પહેલા અવરોધ માટે લખવાનું છું, એનો જો V તો અચળ હશે એટલે અહીં ગાડી I is equal to મિત્રો V upon R, અહીંયા V upon R2
वत्ता v अपॉन r3 v ने कॉमन ले लो i इज इक्वल टू v कौसमा 1 अपॉन r1 प्लस 1 अपॉन r2 प्लस 1 अपॉन r3 v ने छेद में ले लो तो i अपॉन v इज इक्वल टू 1 अपॉन r1 प्लस 1 अपॉन r2 प्लस 1 अपॉन r3 समीकरण नंबर 1 કહી દો હવે મિત્રો આ તમને બેનો કોઈ સમતુલ્ય અવરોધ આવે માની લઈએ કે એનો સમતુલ્ય અવરોધ આ છે આ ત્રણે ત્રણ અવરોધો સમતુલ્ય અવરોધ આધાર વિદ્યુત કોષ એનો એ આ પોઝિટિવ ને લે વી વ્યાતો પ્રવાહ તો કેવી રીતે આનું લઈ હવે ઓહ્મનો નિયમ ડાયરેક્ટ લગાવી દો તો r ઇઝ ઇક્વલ ટુ v अपॉन i व्यस्त करू कारण કે મારે i अपॉन v જોઈએ આનો વ્યસ્ત કરું એટલે 1 अपॉन r इज इक्वल टू i अपॉन v આને સમીકરણ નંબર 2 કહી દો તો સમીકરણ 1 અને 2 ને સરખાવી નાખો તો 1 अपॉन r इज इक्वल टू 1 अपॉन r1 प्लस 1 अपॉन r2 प्लस 1 अपॉन r3 ચાલો મિત્રો સૂત્રો તારવા બિલકુલ સરળ છે એટલી તો આપણે ખ્યાલ આવી ગયો કારણ કેપેસિટર ભણ્યા પછી અવરોધ બિલકુલ તમને સરળ પડશે ચાલો કે જે તો મિત્રો ધ્યાન દી હવે માની લો કે બે બે અવરોધકો આપેલા હોય તો વળી પાછો r is equal to r1 r2 ભાગ્યા r1 plus r2 લઈ શકીશ તો માની લો કે r1 બરાબર 20 છે અને r2 બરાબર 5 છે तो 20 गुणे 5 એટલે 16 થશે 6 માં 25 આવશે 4 ઓમ થઈ જશે તો કાર્બન અરે સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણી જોડાણનું સૌથી નાના મૂલ્ય કરતાં પણ નાનું આવશે તો તફાવત નું મુદ્દા મિત્રો તૈયાર થઈ ગયા તો મિત્રો ધ્યાન દો અવરોધકોનું શ્રેણી જોડાણ અને અવરોધકોનું સમાંતર જોડાણ જોજો શ્રેણી જોડાણ દરેક અવરોધકમાંથી વહેતો પ્રવાહ સમાન જ હોય સમાંતર જોડાણો દરેક અવરોધકમાંથી વહેતો પ્રવાહ સમાન હોવો જરૂરી નથી ચાલો ક્લિયર મિત્રો ચાલો શ્રેણી જોડાણો કોઈ પણ અવરોધકોના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોવો જરૂરી નથી સમાંતર જોડાણો દરેક અવરોધકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન જ હોય શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS બરાબર R1 plus R2 plus R3 plus so on plus RN સૂત્રથી શોધાય અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ 1 upon RB P for parallel 1 upon R1 plus 1 upon R2 and so on plus 1 upon RN સૂત્રથી મળે ચાલો કમ્પ્લીટ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધનું મૂલ્ય સૌથી મોટા મૂલ્યના અવરોધ કરતાં પણ મોટું હોય પેલામાં સૌથી નાના મૂલ્યના અવરોધ કરતાં પણ નાનું હોય અને મિત્રો એક બીજો તફાવત કે શ્રેણી જોડાણો કોઈ પણ અવરોધના બગડવાથી સમગ્ર પરિપથ બંધ થઈ જાય જો મિત્રો આ સમાંતર જોડાણ દોરેલું છે માની લો કે આ બલ્બ ઉડી ગયો આ બલ્બ ઉડી ગયો જો મિત્રો આ બે ચાલુ તો સમાંતર જોડાણની અંદર મિત્રો ધ્યાનથી બરોબર સાંભળજો કોઈ પણ એક અવરોધનો ભંગાણ સર્જાય તો બાકીનો પરિપથ ચાલુ દાખલા તરીકે આપણા ઘરોની અંદર મિત્રો છે ને આપણો પંખા છે ટ્યુબ છે ફ્રીજ છે ટીવી છે ઘરઘંટી છે આપણા ઘરની અંદર આવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે તો મિત્રો ધ્યાનથી વાપરજો આપણા ઘરની અંદર આ જે બધા પોઈન્ટો છે જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ વસાયા છે એ બધા એકબીજાને સમાંતર એટલે ઘણી વખત આપણા ઘરમાં કેવું બને છે કે એક પંખો બંધ હોય ને તો બીજો પંખો પાસે ચાલુ એક ટ્યુબ બંધ હોય પણ બીજી ટ્યુબ ચાલુ એવું બને કારણ કે આ બધા એકબીજા સાથે કેવા જોડાણમાં છે સમાંતર જોડાણ
चलो ओके मित्रों, तो बन्ने प्रश्नों खूब अगत्यना छे आणि आगळ जे मैं अवलोकनની વાત કરી છે એ પણ ખૂબ અગત્યની છે। બધા પ્રશ્નો મિત્રો તૈયાર કરવા પડેલા છે, બબે ગુના નાના નાના પ્રશ્નો છે। ચલો ઓકે।